वेलकम बैक। समाचार में आगळ वात करिए तो वापी ना मोराई में गर्डर धराशाय थयो छे। निर्माणधीन ब्रिज की गर्डर धराशाय, सदनसीबे घटना में कोई जानहानि ना समाचार नहीं। निर्माणधीन ब्रिज की गर्डर तूटता अनेक सवालो उभा थया छे। तो आ अगाउ वडोदरा में करजणना कंबोला पासे क्रेन नो भाग तूटता एक मजूर नो मौत थयो हतो, जहां बुलेट ट्रेन प्रोजेक्ट नु काम करता समय एकाएक क्रेन तूटी पड़ी हती। मजूरो ए क्रेन नी अंदर खामी नी अधिकारियों ने जाण पण करी हती, छता पण कोई पगला भरवामां आव्या न हता। तो वडोदरा बाद वापी थी आ घटना सामे आवी छे। समाचार में आगळ वात नड़ियादनी। नड़ियादमां जीआईडीसी माटे संपादन करेली जमीन पर कब्जो कराता भारे आक्रंद वच्चे दबाण हटावानी कामगीरी कराई छे। थोड़ा दिवसों अगाउ नड़ियाद पासेना कमड़ा गामे जीआईडीसी द्वारा 18 वीघा जमीन पर कब्जो करवानी प्रक्रिया हाथ धराई हती, जेथी पोलीस द्वारा चुस्त बंदोबस्त वच्चे दबाण हटावाता 300 परिवारों बेघर बन्या छे। माथे छत न रहता घटनास्थळ पर आक्रंद अने रोककड़ना दृश्यो सर्जाया छे। दबाण हटावानी कामगीरी में एक डीवायएसपी, 2 PA, 4 PSI सहित 88 महिला अने पुरुष पोलीस जवानों नो काफलो घटनास्थळ पर हाजर हतो। पोतानो आश्रो छीनवाई जता स्थानिकोना माथे आप फाटी पड्यू हतु। आ जमीन संपादनना मामले कोर्ट में तमाम केसनो चुकादो जीआईडीसी नी तरफेणमां आव्यो छे अने वारंवार दबाणो हटावा माटे नोटिस आपवामां आवा छतां दबाणकारो दबाण दूर नहोता करता, जेथी आ दबाण हटावानी कामगीरी कराई रही छे। तो बीजी तरफ स्थानिकोनुं कहेवुं छे कि कोर्टमां केस चाली रह्या छे छतां कामगीरी कराई छे, जेथी स्थानिकोमां भारे रोष जोवा मळी रह्यो छे। યોગ્ય વળતર આપો આજનો ભાવનો, તમે રાજી છે? રાજી ખુશી થી નીકળી જઈએ। 3 મહિનાનું અગાઉ કીધું હતું। જીઆઈડીસી સદર જગ્યા સંપાદન કરેલી 1990માં, ત્યારબાદ તેના વળતર માટે કેસ ચાલુ હતો જે હાઈકોર્ટમાં સરકાર તરફે આવેલો છે। ત્યારબાદ વારંવાર નોટિસો આપવા છતાં દબાણ ખાલી કરવામાં નહોતું આવતું, જે આજે સરકારની કામગીરીને આ એસેટ ડેવલપમેન્ટ માટે અમે દૂર કરી રહ્યા છીએ। નડિયાદ શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પોસ્ટ વિસ્તારની અંદર છેલ્લા કેટલાક વર્ષો પહેલા જીઆઈડીસીનું જમીન સંપાદન થતા લોકોના ઘર વિહોરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો તમે જોયા છે જે પ્રકારે હાલમાં નડિયાદની અંદર અત્યારે ગુજરાત સરકારના જીઆઈડીસી વિભાગ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આ ડિમોલેશનના કારણે લોકો પોતાની વેદનાઓ ક્યાંક ને ક્યાંક ઠાલવી રહ્યા છે। લોકો પોતાના અત્યારે ઘર વગરના બેઘર થવાના કારણે અત્યારે જે દ્રશ્યો છે જે તે સામે આવ્યા છે, પોતે પોતાનું ઘર તૂટતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે। જે પ્રકારે વાત કરવા તો જે પ્રકારે થોડાક સમય પહેલા નડિયાદની અંદર આજે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં આગળ જમીન સંપાદન થઈ હતી, ને જે જમીન સંપાદનના કારણે અહીંયા કેટલાક ઘરો પણ આવેલા હતા, આ ઘરો હટાવવા માટેની કામગીરી આજે વહીવટીતંત્ર દ્વારા હાથ કરવામાં આવી છે। મામલતદાર સહિતનો પોલીસ કાફલો પણ અહીં આગળ હાલ ઉપસ્થિત છે, ત્યારે પોતે લોકો પોતાના બસેરાને બચાવવા માટે અત્યારે કગરી રહ્યા છે। ચોક્કસથી એવું કહી શકાય કે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને અન્ય જગ્યાએ પોતાનું ઘર ફાળવી અને એમના ઘર તોડવામાં આવે। ઉમંગ પટેલ, News18 ગુજરાતી, નડિયાદ। ગાંધીનગર ભાજપાના ઉપક્રમે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનું 2 દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો છે। અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો આ વર્ગમાં સામેલ છે। ત્રિમંદિર અડાલજમાં 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આરંભ કરાયું હતું। ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ હાજરી આપી હતી। ગઈકાલે જનકલ્યાણકારી યોજનાઓ સહિતના વિષયોનું માર્ગદર્શન અપાયું હતું। આજે પંચાયતી રાજ્ય, સોશિયલ મીડિયા, સંગઠન સમન્વય અંગે ચર્ચા કરાશે। આ ઉપરાંત કેન્દ્રની ભાજપા સરકારની ઉપલબ્ધિ, ભાજપની વિચારધારા અંગે પણ માર્ગદર્શન અપાશે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો News18 ગુજરાતી। નમસ્કાર।